मध्य गुजरातनी सौथी मोटी SSG हॉस्पिटल नी मुलाकात करता सामाजिक कार्यकर कमलेशभाई RMO ने आवेदन पत्र आप्यो अने रजूआत करी। हाल में भर उनाळे केटलाक वाळ में पीवानुं पाणी तेमज बाथरूम में नळ पण नथी। घणा दर्दीओ साथे सगा संबंधीओने पुष्कळ प्रमाणमां हालाकी पड़ी रही छे। एक तरफ करोड़ो रुपया शौचालयमां खर्चवामां आवे छे, ज्यारे अहींया मोटी एम्स जेवी हॉस्पिटल होय त्यां ज बाथरूमनी सेवामां पाणीना नळ नथी ने पाणी पण मळतुं नथी तेवी परिस्थिति निर्माण पामी छे। गुजरातना वडोदरा स्मार्ट सिटीमां केटलाक दर्दीओ माटे बहारथी वेचાતું પાણી લાવવું પડે છે, ટોયલેટમાં જવા માટે પણ બહારથી પાણી લાવવું પડે છે। આ છે ભારતનું દ્રશ્ય, ગુજરાત અને તેમાંય ખાસ કરીને વડોદરાની હોસ્પિટલ, અને આ હોસ્પિટલનું નામ છે SSG હોસ્પિટલ। હોસ્પિટલની બહાર અનેક વખત પીવાના પાણીનો બેડફાટ પણ ક્યારેક જોવા મળે છે। સાથે હોસ્પિટલમાં મેન્ટેનન્સ માટે લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવે છે, પરંતુ કેટલાક વિભાગોમાં લાઇટ, પાણી, પંખા, કૂલર તેમજ ઇલેક્ટ્રોનિક સાધનો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। હોસ્પિટલના કેટલાક વાળમાં દર્દીઓ માટે સ્ટેચર પણ નથી મળી રહ્યા, પરંતુ હોસ્પિટલના સ્ટેચરનો ઉપયોગ કચરો લઈ જવા માટે થતો જોવા મળી રહ્યો છે। જોયું ને, જે માણસ માટે દર્દીઓનો ઉપયોગ કરવાનો હોય તે વસ્તુમાં કચરો ભરી જવાય છે। જ્યાં સાથે સાથે SSG હોસ્પિટલ ગરીબ અને નિરાધાર માટે આશીર્વાદરૂપ છે, પરંતુ હાલમાં હોસ્પિટલમાં માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યોને જોવા મળી રહ્યા છે અને સાબિત પણ થાય છે। સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં કેટલાક ગરીબ અને નિરાધાર દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હોવા છતાં બહાર નીકળી જાય છે કે પછી કાઢી મૂકવામાં આવે છે, તેની પણ તપાસ CCTV કેમેરામાં જોઈને કરવામાં આવે। સાથે સાથે સિક્યુરિટી ગાર્ડના કર્મચારીઓને બોલાવીને સભ્યતા નથી એવી પણ માહિતી તેમને મળી છે। હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા કેટલાક ગરીબ દર્દીઓને મોટાભાગની દવાઓ, ઇન્જેક્શન તેમજ અન્ય વસ્તુઓ બહારથી મેડિકલ સ્ટોરમાંથી લાવી અને મંગાવવામાં તે આગ્રહ કરવામાં આવે છે અને કહેવામાં આવી રહ્યું છે, ત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર, પ્રોફેસર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અને જવાબદાર દ્વારા અનેક દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે જવાનું પણ જાહેરમાં જણાવતા હોય છે, ત્યારે તાત્કાલિક વિભાગ પાસે અનેક પ્રાઇવેટ એમ્બ્યુલન્સ માલિકો દ્વારા દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ પણ ચલાવવામાં આવી રહી છે। સાથે કેટલાક દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરાવતા આ ડૉક્ટર હોય છે, સરકારી ડૉક્ટરો પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરાવતા હોય છે દર્દીઓને। SSG હોસ્પિટલમાં વડોદરા શહેર, ગ્રામીણ વિસ્તાર તથા અન્ય રાજ્યના દાખલ દર્દીઓના પરિવારજનો માટે આશ્રય સ્થાન બનાવવામાં આવ્યું છે, પરંતુ હાલમાં પણ ખુલ્લું મૂકવામાં આવ્યું નથી। કેટલાક દર્દીના પરિવારોને ખુલ્લામાં રાત્રિના સમયે સુવા માટે મજબૂર થવું પડે છે। સર સૈયાજી હોસ્પિટલનું નામ હાલ ખરાબ થઈ રહ્યું છે। હોસ્પિટલમાં મોટી મોટી બિલ્ડિંગ બનાવવાની જરૂર નથી, પરંતુ હોસ્પિટલમાં જે હાલમાં બેદરકારી, મેન્ટેનન્સ મેનેજમેન્ટનો અભાવ જોવા મળે છે, તે તાત્કાલિક સૂચના આપી અને સુવિધા પૂરી પાડવામાં આવે, સાથે એક અલગ ટીમ બનાવી સંપૂર્ણ તપાસ કરવામાં આવે જેથી કરીને ગરીબ દર્દીઓને સુવિધા મળી રહે અને બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી થઈ શકે તેવી પણ માંગ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે। આમ ગુજરાતના વડોદરાની સ્માર્ટ સિટીની સ્માર્ટ હોસ્પિટલ SSG હોસ્પિટલમાં હાલમાં ટોયલેટમાં પાણી નથી અને પીવાનું પાણી પણ નથી અને દર્દીઓને ઊંઘવાની પણ વ્યવસ્થા નથી, ત્યારે બીજી તરફ બિલ્ડિંગમાં કરોડો રૂપિયા ખર્ચ આવે છે અને ત્રીજી તરફ ડોક્ટરો જ બીજી ખાનગી હોસ્પિટલમાં જવા માટે દર્દીઓને મજબૂર કરે છે, ઉપરાંત દવાનો સ્ટોક ન હોવાનું જણાવી અને મેડિકલમાંથી દવા મંગાવીને દવા કરવામાં આવે છે। આવી તે દવાખાનાની પરિસ્થિતિ વડોદરામાં નિર્માણ પામી છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે મફત સારવાર મેળવવા માટે તેઓ દવાખાને જતા હોય છે, ત્યારે આ દવાખાની જે સરકારી દવાખાના છે, સરકારી ડૉક્ટર છે, સરકારી પગારથી તેઓ પ્રાપ્ત કરતા હોય છે, તેમ છતાં પણ તેઓ ખાનગીની પેરવી કરીને ખાનગી હોસ્પિટલને વધુ લાભ પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય છે અને ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવાઓ મંગાવી અને દર્દીઓને દવાઓ કરવામાં આવતી હોય જેથી કરીને દર્દીઓના નાણાં સમયનો પણ વ્યય થાય છે, ત્યારે હોસ્પિટલની ઉપર વિવાદ સર્જાયો છે કે હોસ્પિટલમાં આવેલા ડૉક્ટરો, સિક્યુરિટી ગાર્ડ ઉપર તપાસ કરવામાં આવે અને CCTV કેમેરા ચેક કરી અને જે દર્દીઓ ગરીબ અને મધ્યમ વર્ગના અને જે ભિખારી કક્ષાના દર્દીઓને તેઓને બહાર ધકેલવામાં આવે છે તેવા દર્દીઓને પણ સારવાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે સ્માર્ટ સિટી વડોદરાની સ્માર્ટ હોસ્પિટલ SSG હોસ્પિટલમાં પરિવર્તન આવશે કે યથાસ્થિતિ રહેશે। વડોદરાની સરકારી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળતા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પીવાના પાણી, ટોયલેટ
અને અન્ય સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી, તેમજ વિશ્રામગૃહ શરૂ કરવામાં આવે તેની પણ માંગ કરવામાં આવી. ગંદકીનું સામ્રાજ્ય પણ જોવામાં આવ્યું છે ત્યારે સાફ સફાઈ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી. એકંદરે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બહાર તગેડી મૂકવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે, ત્યારે સીસીટીવી કેમેરા ચેક કરી અને યોગ્ય કાર્યવાહી કરવા પણ વિનંતી કરવામાં આવી છે.